સારકુલાકમાં ખેતાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદોને જન્માષ્ટમી નિમિત્તે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું. ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જન્માષ્ટમીના પર્વ પવિત્ર પર્વે સારકુંડલાના જરૂરિયાતમંદોને અનાજ, કરિયાણું તેમજ જીવન જરૂરિયાત વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાકાળી ચોક ખાતે આવેલા શોપિંગ સેન્ટરના કેમ્પસમાં વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કીટમાં તહેવારો પર જરૂરી 9 ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં પરિવારો તહેવારની ઉજવણી સુખદ રીતે કરી શકે, ખાસ કરીને સારકુંડલામાં ચાલતા 3 છાશ કેન્દ્રમાં આવતા પરિવારો માટે આ સહાય મધ જેવી મીઠી લાગી હતી. છેલ્લા 8 વર્ષથી ખેતાણી પરિવાર સારકુંડલા શહેરમાં 1800 પરિવારોને નિઃશુલ્ક છાશનું વિતરણ કરી રહ્યું છે. તેમજ ઉનાળામાં આ પરિવાર દ્વારા 7 છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે, જેમાં ગાયત્રી મંદિર, ઉતાવળા હનુમાન મંદિર તેમજ જલારામ મંદિર ખાતે નિયમિત વિનામૂલ્યે છાશ કેન્દ્રો ચાલે છે, જેમાં જન્માષ્ટમીના પર્વે આ પરિવાર માનવ સેવાના મહાન યજ્ઞના રાશન કીટનું વિતરણ કરી પોતાની સેવા ભાવના દર્શાવી હતી. આ સેવામાં હરીશભાઈ ડી ગાંધી, ઉમંગભાઈ ગાંધી, મેહુલભાઈ વ્યાસ તેમજ વરિષ્ઠ પત્રકાર પ્રદીપભાઈ દોશી, જયંતિભાઈ વાટલિયા, મુકેશભાઈ ત્રિવેદી, વિદુલાબેન સૂચક, યોગેશભાઈ ઉનડકટ, સતીશભાઈ પાંડે, કૌશિકભાઈ, શૈલેષભાઈ ચરખાવાળા તેમજ નંદલાલભાઈ સાદિયા દ્વારા સેવાયજ્ઞમાં સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. ખેતાણી પરિવારના ઉમદા કાર્યની સમગ્ર શહેરીજનોએ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે. માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન હાલ મુંબઈ સારકુંડલા વાળા તરફથી અંદાજે 1500 કીટનું જન્માષ્ટમીના તહેવારનું અનુલક્ષીને વિતરણ કરવામાં આવ્યું, જેમાં અનાજ, કરિયાણાની કીટ દરેકને આપવામાં આવી, તેમજ 9 વસ્તુ અંદર આપવામાં આવી, જેમાં ચણાનો લોટ, મેંદો, રવો, ઉમરા, ગોળ વગેરે વસ્તુ આપવામાં આવી છે. વર્ષમાં 4 વખત આ રીતે વાર તહેવાર ઉપર માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર તરફથી આપવામાં આવે છે.